અમદાવાદમાં એલઆઈસીનો એક ભાગ વેચવાના નિર્ણયની સામે એલઆઈસીના કર્મચારીઓમાં રોષ છે. એલઆઈસી કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. એલઆઈસીના કર્મચારીઓ ખાનગીકરણનો વિરોધ દર્શાવ્યો છે. એલઆઈસીનો એક ભાગ વેચવાથી ગ્રાહકોને નુકસાન થવાનો દાવો તેઓ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે બજેટમાં એલઆઈસીના આઈપીઓ શરૂ કરવાની પણ વાત અહીં વિત્તમંત્રી તરફથી કરવામાં આવી, જે બાદ એલઆઈસીનો એક ભાગ વેચવાથી ગ્રાહકોને નુકસાન થવાનો દાવો એલઆઈસીના કર્મચારીઓ કરી રહ્યા છે અને તેની સામે તેઓ વિરોધ પણ નોંધાવી રહ્યા છે. એલઆઈસી કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન અમદાવાદમાં કર્યું છે. તેઓનું કહેવું છે કે એલઆઈસીના કર્મચારીઓ એક રીતે ખાનગીકરણનો પણ વિરોધ કરી રહ્યા છે અને સાથે જ આ કર્મચારીઓ એમ પણ કહી રહ્યા છે કે એલઆઈસીનો એક ભાગ વેચવાથી ગ્રાહકોને પણ નુકસાની પહોંચશે. તો આપણે જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરીએ જે દેશનું સામાન્ય બજેટ રજૂ થયું તેમાં નાણામંત્રી તરફથી એ જાહેરાત કરવામાં આવી કે એલઆઈસીનું પણ ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે અને તેનો એક ભાગ આઈપીઓ સ્વરૂપે એટલે કે લોકભાગીદારી તેમાં થશે. આપને જણાવી દઈએ કે તેને લઈને એક રીતે એલઆઈસીના કર્મચારીઓમાં પણ રોષ છે. આ જ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે TV9ના સંવાદદાતા દર્શન રાવલ. દર્શન, શું કહી રહ્યા છે એલઆઈસીના કર્મચારીઓ? તેઓ ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે. જીતા, જે પ્રકારે બજેટ જે જાહેર કરવામાં આવ્યું છે અને બજેટની અંદર જે એલઆઈસી નો હિસ્સો જે વેચવાના નિર્ણય અહીંયા કરવામાં આવે છે, તેને જોતા કર્મચારીઓમાં એક રોષ જે જોવા મળે છે, આક્રોશ જોવા મળે છે. અને તેને જોતા એલઆઈસીના કર્મચારીઓ જે રિજનલ ઓફિસ છે રિલીફ રોડ ઉપર, ત્યાં તેઓએ ધરણા કર્યા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને એક પોતાની માંગ પણ રજૂ કરી હતી કે ખાનગીકરણ જે થઈ રહ્યું છે તે ન થાય, કારણ કે ખાનગીકરણના કારણે એક મોટી અસર પડી શકે છે. તેને જોતા આ કર્મચારીઓ જે છે આજે એકઠા થઈને જે રિજનલ ઓફિસ છે ત્યાં વિરોધ નોંધ હિસ્સો વેચવાથી ગ્રાહકોને નુકસાન થવાનો પણ અહીંયા એક દાવો જે છે તે પણ કર્મચારીઓ વ્યક્ત કર્યો છે. એટલે કે કર્મચારીઓને પણ અહીંયા નુકસાનની આશા વ્યક્ત કરી છે, સાથે ગ્રાહકોને પણ અહીંયા જે નુકસાનની આશા અહીંયા વ્યક્ત એક દાવો કરવામાં આવે છે. તેને જોતા આજે એક વિરોધ દર્શાવવામાં આવતો અને કદાચ કહી શકાય છે કે જે પ્રકારે ધરણા કરવામાં હતા, કર્મચારીઓ જે નારા લગાવ્યા હતા, આગામી દિવસમાં આ મુદ્દો વધારે વણસી શકે છે, જેને એક સમેટવાનો પણ પ્રયાસો થઈ શકે. પરંતુ હાલ જે પ્રકારે બજેટ જાહેર કરવામાં આવ્યું જેમાં આ પ્રકારે એક આખી નિર્ણય લેવામાં આવશે, તેને જોતા અત્યારે એલઆઈસીના કર્મચારીઓ જે છે અતિ આક્રોશમાં જોવા મળી રહ્યા છે. આભાર દર્શન સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો અહીં કર્મચારીઓનું કહેવું છે કે એલઆઈસીનો હિસ્સો વેચવાથી તેઓ નારાજ છે અને ખાસ તો અમદાવાદ ડિવિઝન ખાતે તેને લઈને વિરોધ પણ થઈ રહ્યો છે.